આભાર વિધિ માટે હું મનનભાઈ વિનંતી કરીશ કે મનનભાઈ આવે અને આપ સૌનો આભાર માને. જતા પહેલા એક ખાસ નાની વાત કરી દઉં કે મનનભાઈ પોતે પણ ચિત્રલેખાનું ડિજિટલ સેક્શન જે છે સંભાળે છે અને ડિજિટલ સેક્શનમાં લાખો ફોલોઅર્સ છે. જેમ જેમ ફેસબુક પર હોય એ રીતે ટ્વિટર પર હોય એ રીતે આમાં ચિત્રલેખાના પણ ખૂબ ફોલોઅર્સ છે અને એ સેક્શન આખું મનનભાઈ પોતે નવી પેઢીના માણસ છે એટલે ચોક્કસ ડિજિટાઇઝેશનમાંથી જાય એ બહુ સ્વાભાવિક છે. આપણે એમનો કંઠ એમના મોઢે આભાર વ્યક્ત કરવા સાંભળી રહી. આદરણીય બાપુ, પરેશભાઈ, આશીષભાઈ, મને ઘણી વાર એવું થાય કે કાર્યક્રમના અંતે જ કેમ આભાર દર્શન, એ શા માટે? જેમને કારણે આપણે કાર્યક્રમ યોજી શકાયો એમનો આભાર તો આપણને શરૂઆતમાં જ માનવો જોઈએ. ખેર, આજે અહીં પધારેલા મુખ્ય અતિથિ રાજ્યપાલ શ્રી વજુભાઈના અમે વિશેષ આભારી છે કે અતિ વ્યસ્ત બિઝી હોવા છતાં પણ આ અવસરે પધારી શક્યા અને પુસ્તકનું લોકાર્પણ કર્યું. એ જ રીતે પૂજ્ય બાપુ પણ રામકથામાં વ્યસ્ત હોવા છતાં ચિત્રલેખામાં ચિત્રલેખાને આશીર્વાદ આપવા પધાર્યા. એ જ રીતે પોતપોતાના કાર્યમાં વ્યસ્ત પરેશભાઈ રાવલ, એમનો ખૂબ ખૂબ આભાર. ચિત્રલેખામાં તમે જાણો છો કે અમે ઘણા કેરેક્ટર્સ ક્રિએટ કર્યા છે, જેમ કે જેઠાલાલ હોય કે દયાભાભી હોય, દિલીપભાઈ આવ્યા છે, થેન્ક યુ સો મચ ફોર કમિંગ. તો એ જ રીતે જેટલા કેરેક્ટર્સ ચિત્રલેખાએ ક્રિએટ કર્યા છે એટલા પરેશભાઈએ ભજવ્યા છે અને એમના એવા કેરેક્ટર્સ કે મગજમાં છાપ આવી જાય, ભૂલી ના શકાય, એટલે બાબુરાવ હોય કે પછી અંદાજ અપના અપનાના તેજા હોય, એટલે એ ડાયલોગ ના ભૂલી શકે, તેજા મેં હું માં કિધર હે, એટલે થેન્ક યુ સો મચ, હ્યુજ કોન્ટ્રીબ્યુશન ટુ ધ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ઓનર ટુ, થેન્ક યુ. બીએસસીના આશીષભાઈ, એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. બીએસસી અને આશીષભાઈનો સપોર્ટ ઓલવેઝ રહ્યો છે, એટલે સારો સરસ મજાનો હોલ અરેન્જ કરી આપ્યો, પ્લસ આગળની સુવિધાઓ પણ અરેન્જ કરી છે. વજુભાઈના પુસ્તકના કમ્પોઝ માટે અપૂર્વભાઈ આશર તથા મુખ્ય વિક્રેતા વિતરક મહેન્દ્રભાઈ શાહ નવભારત સાહિત્ય મંદિરના, એમના પણ અમે ખૂબ આભારી છે. આપ બધા તથા ચિત્રલેખાના લાખો વાચકોના આભારી છે જેમણે 6.5 દાયકા એટલે કે 65 વર્ષથી મારા દાદા વજુભાઈને આજે પણ જીવંત રાખ્યા છે અને ધબકતા રાખ્યા છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આટલું સારું સંચાલન કરવા બદલ મુકેશભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ ગુડ ઇવનિંગ.